આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીને લખેલી સુવાર્તા સાતમો અધ્યાય માથીને લખેલી સુવાર્તા સાતમો અધ્યાય અને આપણે વાંચીએ તેની સાતમી કલમથી લઈને તેની બારમી કલમ સુધી માથી સાત સાત થી બાર તમારામાં એવું કયું માણસ છે કે જો તેનો દીકરો તેની પાસે રોટી માંગે તો તેને પથ્થર આપશે, અથવા જો માછલું માંગે તો તેને સાપ આપશે? તે માટે જો તમે ગુંડા છતાં તમારા છોકરાઓને સારા માના આપી જાણો છો, તો તમારા આકાશમાંના બાપની પાસે જો માંગે છે તો તેઓને કેટલા વિશેષ કરીને તે સારા માના આપશે? માટે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તમે પણ તેઓને કરો. કેમ કે નિયમશાસ્ત્ર મુક્ત કરશે. આજે પણ ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ કે જેથી કરીને આપણે હૃદયમાં ઉતારી શકીએ અને વિશેષ કરીને આપણે પ્રમાણે ચાલીએ અને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. કારણ કે સાંભળનાર નહીં પરંતુ પાળનાર એ સર્વ પ્રકારના વ્યવહારમાં એ આશીર્વાદિત છે. અને ઈશ્વરે એમના વચનો જે છે એ આપણને પાળવા માટે જ આપેલા છે. કારણ કે આપણા ઈશ્વર પણ કેવા છે, વિશ્વાસ યોગ્ય, વિશ્વાસુ પરમેશ્વર છે. એ પણ આપણે એમની પર જે વિશ્વાસ મૂકીએ છીએ તે પ્રમાણે એ પણ આજ્ઞા પાલનની અંદર એ પણ રહે છે. એના માટે આપણે એમના જેવું એ થવું જોઈએ. કારણ કે ઈશ્વરે ઇબ્રાહીમ સાથે કરાર કરેલો હતો અને ઇબ્રાહીમને એવું કીધું કે ઇબ્રાહીમ તારો વંશ પરદેશમાં ભટકશે, 400 વર્ષ સુધી એ લોકોને દુઃખ દેવામાં આવશે અને 400 વર્ષ પછી હું એ લોકોની ખબર લઈશ અને 400 વર્ષ પછી હું એ લોકોને ત્યાંથી હું બહાર કાઢીશ. અને હજુ તો ઇબ્રાહીમને પણ બાળક નહોતું, એની પહેલાં ઈશ્વરે કરાર કરેલો હતો અને ત્યાર પછી ઇબ્રાહીમને ઈસાક થયા, ઈસાકથી યાકૂબ, યાકૂબથી બાર કુળ, યાકૂબનું નામ ઇઝરાયલ પાડવામાં આવ્યું અને ત્યાર પછી એમના વંશો જો ઇઝરાયલ તરીકે ઓળખાયા અને યુસફ મિસ્રમાં ગયા, એની પાછળ સર્વ ઇઝરાયલ એ લોકો મિસ્રમાં ગયા, 33 વર્ષ રહ્યા અને ત્યાર પછી એ લોકોને ગુલામ બનાવવામાં આવ્યા અને 400 વર્ષ ધીરે ધીરે કરતા પૂરા થયા. અને જ્યારે એ 400 વર્ષ એ પૂરા થવા આવ્યા ત્યારે ગુલામીની અંદર ચોથી પેઢી હતી, જે લોકોનો જન્મ પણ આ ગુલામની અંદર એ થયેલો હતો. અને ઈશ્વરે એમનો કરાર જે છે એ યાદ કર્યો. કારણ કે કોઈ એવું નહોતું કે જે ઈશ્વરને કહી શકે, ઈશ્વર તમે અમારા પૂર્વજ ઇબ્રાહીમ સાથે કરાર કરેલો, 400 વર્ષ થયા, ચલો અમને છોડાવવા માટે આવો, એવું કંઈ હતું નહીં. પરંતુ ઈશ્વર એ વિશ્વાસુ છે, એ વિશ્વાસ યોગ્ય પરમેશ્વર છે અને ઇઝરાયલ પુત્રોને છોડાવવાના માટે એ જેવા 400 વર્ષ પૂરા થવા આવ્યા કે તરત જ આવ્યા. અને એ સમયે ઇઝરાયલ પુત્રોમાંના લગભગ બધા જ એ લોકો ઈશ્વરથી દૂર થઈ ગયેલા હતા. કારણ કે 400 વર્ષથી ગુલામ અને છૂટવાની કોઈ આશા નહીં, એના માટે ધીરે ધીરે કરીને લગભગ બધા જ 100% નથી કહેતો, કારણ કે અમુક લોકો હતા કે જે લોકો હજુ પણ પ્રભુને માનતા હતા, પરંતુ લગભગ બધા જે છે એ લોકો ભટકી ગયેલા હતા અને એ લોકો ઈશ્વરથી એ દૂર થઈ ગયેલા હતા. પરંતુ ઈશ્વરે
પોતાનો કરાર જે છે એ પોતાનો કરાર ઈશ્વરે યાદ કર્યો. ઈશ્વરે આદમને પણ વાત કરી હતી કે આદમ તે આ ફળ ખાધું છે અને તારી સ્ત્રીની વાત માનેલી છે એટલે કે હવેથી તું દુઃખે રોટલી ખાઈશ. અને એ સમયે ત્યાં જે સાપ હતો એને પણ ઈશ્વરે કીધું કે તારી અને સ્ત્રીની વચ્ચે અને તારા સંતાન અને સ્ત્રીના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. અને આદમની સામે પણ ઈશ્વરે એક કરાર કરેલો હતો કે શતાન તને મારવાના માટે હું સ્ત્રીનું સંતાન બનીને આવીશ, હું તારું માથું છૂંદવાના માટે આવીશ. એ આદમની સામે થયેલો એક કરાર હતો, એક ઈશ્વરનો વાયદો હતો. અને જો તમે ભલે માણસો પાપમાં હતા, બીમારીઓમાં હતા, શ્રાપોમાં હતા, પરંતુ કદી કોઈ પ્રભુને એવું નથી કીધું પ્રભુ આવો ને, પ્રભુ અમને છોડાવો ને, પ્રભુ ખ્રિસ્ત બનો ને, એવું કદી કોઈ પ્રભુને નથી કીધું. પ્રભુ સામેથી કીધું ખ્રિસ્ત આવશે. મૂસા દ્વારા કેવડાવ્યું કે મૂસા તું બધાને કહે કે ઈશ્વર એક દિવસ તમારામાંથી મારા જેવો પ્રબોધક ઊભો કરશે. યશાને કહેવામાં આવ્યું કે ઈશ્વર પોતે તમને ચિહ્ન આપશે, કુંવારી ગર્ભવતી થશે અને તે પુત્ર જણશે. અને એમ ઈશ્વર તરફથી નિશાનીઓ આપવામાં આવી, પરંતુ કદી માણસે ઈશ્વર પાસે માંગણી નથી કરી કે પ્રભુ અમને કોઈ છોડાવનાર આપો, તમે પોતે માણસ બનીને આવો, કોઈ માણસ અમને છોડાઈ શકે એમ નથી. પરંતુ ઈશ્વરો પ્રેમ અને ઈશ્વર એમના પોતાના પ્રેમને કારણે એ સામે ચાલીને એ આપણને બચાવવાના માટે એ પ્રભુ ઈસુ જે છે એ પોતે આવ્યા. અને જ્યારે પ્રભુ ઈસુ પોતે જ્યારે આ પૃથ્વી પર આવ્યા અને એક દિવસ એ ઝાંખીના ઘરે ગયા અને ઝાંખીના ઘરે ગયા અને ઝાંખી એ જમાનામાં બહુ ભૂંડો માણસ, જેની અવગણના લોકો કરે એવો, જેની ખોટી વાતો કરે એવો વ્યક્તિ. પરંતુ જ્યારે ઝાંખીના ઘરે પ્રભુ ઈસુ જાય છે ત્યારે ઝાંખી પસ્તાવો કરે છે અને ઝાંખી કહે છે કે મારી પાસે જે સંપત્તિ છે એ સંપત્તિનો 50% ભાગ હું તો કહે છે કે લોકો ગરીબોને આપી દઈશ, અને મારી જે બાકીની સંપત્તિ બચશે એમાંથી જેટલા જેટલા લોકોની પાસેથી મેં ખોટી રીતે પચાવી પાડેલું છે એ લોકોને હું 4 ગણો પાછું આપીશ. અને પ્રભુ કહે છે કે આજે આ ઘરમાં એક ઉદ્ધાર આવેલો છે. પરંતુ પ્રભુ સુખ્રિસ્ત એક સરસ વાત કરે છે અને આપણે વાંચીએ લોકોની લખેલી સુવાર્તા 19મો અધ્યાય અને 10મી કલમ. શોધવાને માટે હું આવ્યો છું કે છે આ પ્રભુ શું કે છે એનમાં તો શોધનાર પ્રભુ શું છે. અને જે ખોવાઈ ગયો છે એ તો કોણ છે? માણસ જાત છે. માણસ જાત જે છે એ ખોવાઈ ગયેલી હતી અને એને શોધવાના માટે પ્રભુ ઈસુ એ આવ્યા. હાલેલુયા હાલેલુયા. શું ખરેખર માણસ ખોવાઈ ગયેલો? આપણે ઘણી વખત ઘરની અંદર વાતો થાય રે, ચાવી કઈ મૂકી, ચાવી મળતી નથી, ચાવી શોધો, ચાવી શોધો. એટલે ચાવી શોધો એનો બસ કઈ છે કોઈ નથી ખબર, કદાચ પોતે મૂકી તો પણ નથી ખબર. પછી એક જ બેગના 4 ખાના 4-4 વખત શું કે જાણે બીજો કોઈ ચમત્કાર ના થવાનો આવી જવાનો હોય. અને 4 વખત માણસ શોધે, પેન્ટના ખિસ્સા 3 વખત જોઈ ગયા હોય તો બી હજુ એક વાર બહારથી ચેક કરે, હજુ અંદર નહીં રહી ગયા ને કોઈ ખૂણામાં, મોટો કિચનનો લઠ્ઠો હોય તો પણ કેમ એ નથી ખબર કઈ છે ચાવી. એટલે પછી બધા શોધે, પછી જોરીની નીચે જોશે, સોફાની નીચે જોશે. પછી ખાસ તો છે ને આદત કેવી હોય ખબર, કરો બેડ પડેલો હોય ને એની ચદર નીચે ગાદા નીચે મૂકવાની, એટલે 4-4 ખૂણ એને તપાસશે. એ બી કમસે કમ 2 વખત, એક વાર નથી દેખો ને તો બીજો કજો છે. અને બધાનો અનુભવ છે આને કહેવાય કે ખોયેલો આપણે શોધી રહ્યા છીએ એટલે આપણને નથી દેખાતું. હવે માણસ ખોવાઈ ગયો હોય પ્રભુને તો ખબર ને, ઝાંખી કોઈ બેઠો ના ખબર હોય પ્રભુ કોણ માણસ કઈ જગ્યાએ છે એમ ના ખબર હોય તો એમને થોડું શોધવા જવું પડે. પ્રભુ કેમ માણસ ખોવાઈ ગયેલું છે કે એમને તો બધા દેખાય જ છે, એ સ્વર્ગમાં બેઠા બેઠા આખી પૃથ્વી પર નજર રાખે છે. તોય પ્રભુ શું કહે છે? ખોવાયેલું શોધવાના માટે માણસ
હાલેલુયા. એનો મતલબ આ ખોવેલું પેલું નહીં કે જે જડતું નથી, પ્રભુની નજરમાં જ છે. હાલેલુયા. ધ્યાનથી સમજો, પ્રભુની નજરની સામે છે ખોવેલો વ્યક્તિ. એટલે એવું નથી કે પ્રભુ શું યાદ નથી કે આ માણસ કઈ જગ્યાએ જન્મ આપીને મોકલ્યો છે, કયા કુળમાં આપીને મોકલ્યો છે, કયા ઘરમાં આપીને મોકલ્યો છે, એવું નથી. પણ એ ખોવાઈ ગયો છે, એ ખોવાઈ ગયો છે. એટલે પ્રભુ એમ નથી કહેવા માંગતા કે એ વ્યક્તિ કઈ જગ્યાએ છે એ મને નથી ખબર, એવું નથી. હું ધ્યાનથી સમજો. ચલો, આ તો માણસ એ કદાચ ખોવાઈ જાય અને પ્રભુ જે છે એ આ એ શોધી પણ કાઢે, એ કહે પણ ખરા કે ખોવાયેલું શોધવા માટે હું આવ્યો છું. પરંતુ દેવ ખોવાઈ જાય. શું ઈશ્વર જે છે એ ઈશ્વર એ ખોવાઈ જાય કદી? શું દેવ ખોવાય? હાલેલુયા. બહુ ધ્યાનથી સમજો. પણ ગીત શાસ્ત્રમાં એવું લખેલું છે, તેમનો મોટ્યાય હિન્દ સ્વીકાર જો હાથમાં જ હોય તો ઈશ્વર શોધવાની જરૂર ખરી? એનો મતલબ ઈશ્વર બી ખોવાઈ જાય છે. ઈશ્વર પણ ખોવાઈ જાય છે. ખોવાવાનો જે અર્થ છે, જે આ જગ્યા પર અર્થ છે, એ અર્થ પેલો નથી કે ઈશ્વરને માણસ દેખાતું નથી, કે ઈશ્વર કોઈનું નામ ભૂલી ગયા છે ને કયું કયો છે એમને નથી ખબર, એવું નથી. એમની જીપીએસ સિસ્ટમ છે ને વર્ષોથી કામ કરી રહી છે. હા, એમનો બધું અદભુત છે, બધું એમની નજર યાખે અદભુત છે. પછી એક છોકરી હતી, એણે મને પ્રશ્ન કર્યો, મને કે પ્રકટીકરણની અંદર યુહાન એવું લખે છે કે ઈશ્વરનું મોં એ સંપૂર્ણ તેજથી પ્રકાશતા સૂરજ જેવું છે, તો એને આંખો કઈથી ખબર પડી અગ્નિની જ્વાળા જેવી છે. અને મને પ્રશ્ન એટલો આનંદ થયો, એટલો આનંદ થયો. મેં કહું, બેન, આવો પ્રશ્ન પૂછનાર મારી જિંદગીમાં સેવાના વર્ષોમાં પહેલા, અને આ પ્રશ્ન એને જ થાય કે જે બહુ ધ્યાનથી ચીવટથી બાઇબલ વાંચતો. કેમ સુરત તમે નથી જોઈ શકતા? સુરતની આસપાસનો કેટલો વિસ્તાર તમે નથી જોઈ શકતા? અને પ્રભુના ચહેરાને તમે જોવા જાઓ ને પ્રભુનો ચહેરો પૂર્ણતેથી પ્રકાશતા સુરત જેવો હોય અને તમે આંખ અગ્નિની જ્વાળા જેવું જોઈ શકો? ભૂલથી બી નહીં. એટલે મને લાગ્યું કે આ બેન ખરેખર કેટલા ઊંડાણથી એમણે બાઇબલ વાંચ્યું, કેવું એમને ખબર પડી કે હા અને આંખો કઈ રીતે જોઈ હશે. મેં કહ્યું, બેન, એમણે આંખો જોયો જ નથી, આ તો પવિત્ર આત્મા એમને લખાવડાવ્યું કે લખ એમની આંખો આવી છે. પ્રભુને કોણ જોઈ શકે? મેં કહ્યું, યુહાન આત્મામાં હતા ને તોય ના જોઈ શક્યા. એટલે પ્રભુ જે છે એ તો અદ્ભુત છે. એટલે પ્રભુ એમની નજરથી કોઈ પણ માણસ એ અલગ નથી. પણ ખોવાઈ ગયો છે નો મતલબ શું? ખોવાઈ ગયો છે નો મતલબ શું? ઘણી વખત માણસ જે છે ને એ બાળકોનું લગ્ન કરાવે, અને લગ્ન કરાવે બહુ ઘરમાં આવે, અને બહુ ઘરમાં આવે એટલે સ્વાભાવિક છે કે આ પતિ અને પત્નીનો સંબંધ કેવો છે? બહુ નજીકનો સંબંધ છે. અને ઈશ્વર તો બંનેને શું કહે છે? એ બંને કેવા છે? એક જ છે. હવે આ બંને જે છે એ જ્યારે એકબીજા સાથે વાતો કરતા હોય, અને પેલો પતિ જે છે એ દરરોજ કંપનીમાંથી આવતો હોય અને આઈને મમ્મીને કહેતો હોય કે મમ્મી મને ચા આપો ને, મમ્મી હવે મને ભૂખ લાગી છે ખાવાનું કાઢે આપો ને, મમ્મી આ મારી બેગ મૂકી દો ને, મમ્મી મારા મોજા કઈ છે, હવે મારો માલ કઈ છે. પણ લગ્ન થઈ ગયા પછી શું કહે? પછી એની પત્નીનું જે બી નામ થાય, પછી એને કહે ઘણી વખત પેલી માને કે ખોવાઈ ગયો છે મારો છોકરો, હવે ખોવાઈ નહીં ગયો, તમે ખોવડાવ્યો, સરસ વાડી વાડી બુક કરાયેલી, લોકોને જમાડેલા, ખોવાવા માટે જ. અને પણ હવે શું છે કે એક સંબંધ આવ્યો છે, એક એની પાછળી આવી છે,
તો સ્વભાવિક સંબંધ થવાનો ના થયો હોત કોઈ ના ગયો તો હું તો પ્રાર્થના માટે આવતો જો આ તમને બેનું બનતું ને એમાં આટલો ખર્ચો કરી નાખ્યું બની જાય તો પ્રોબ્લેમ એટલે એ ખરેખર એની માથી કે દૂર છોડો છોકરો પણ હવે મા મા જે કરતો હતો ને હવે મા મા નથી કરતો હવે તો જે બી નામ છે હવે તો એ નામ બોલે છે એટલે માને શું લાગે છે મારો છોકરો ખોવાઈ ગયો છે પણ ખરેખર આ ખોવાવું નથી એટલે કે પેલું ખોવાવું નથી કે જડતો નથી મારી સામે છે પ્રભુ સાથેનો જે સંબંધ હતો ને એ પ્રભુ સાથેનો સંબંધ જ્યારે ઓછો થઈ જાય પ્રભુ સાથેનો સંબંધ જ્યારે તૂટી જાય એને ઈશ્વર કહે છે માણસ ખોવાઈ જશે એટલે ખોવાયેલું એદનવાડીમાં તો કેટલા નજીક હતા ને હું રોજ આવતો હતો આ રોજ પેલો આદમ મને ચોંટી પડતો હતો કેટલો સરસ સંબંધ હતો આવો સંબંધ જ નથી રહ્યો એટલે પ્રભુ કહે છે કે આ ખોવાયેલા લોકો એમની નજરથી દૂર નથી બધા એમની નજરમાં છે પણ ખોવાયેલા લોકો જે મારી સાથે સંબંધ રાખવો જોઈએ સંબંધ આવેલા લોકોનો નથી જેમનો સર્જનહાર છે એની સાથે સંબંધ હોવો જોઈએ સંબંધ નથી એટલે પ્રભુ કહે છે કે ખોવાયેલું શોધવા માટે હું આવ્યો છું પણ પ્રભુને તો ખોવાયેલું મળી જવાનું છે મળી જવાનું છે મતલબ કે એમને દ્રષ્ટિ એક જણ પર છે એટલે તેની પાસે જઈ શકે છે પણ દેવ ખોવાઈ ગયા તો ઈશ્વર ખોવાઈ જાય તો શું ઈશ્વર ખરેખર ખોવાઈ જાય પણ આપણે હમણાં આપણે વાંચ્યું ગીતશાસ્ત્ર નવમો અધ્યાય અને તેની 10 કલમની અંદર આપણે વાંચ્યું કે તારા શોધનારાઓ એનામાં તો ઈશ્વર શોધનારા લોકો છે હાલેલુયા આવું બહુ ધ્યાનથી સમજો ઈશ્વર બી આવી રીતે નથી ખોવાતા કે કોઈની દ્રષ્ટિ ના પહોંચે ઈશ્વર બી આવી રીતે તો ખોવા તો કોઈને બી પૂછો કોઈ ધર્મ જાત એનાથી કઈ લેવા દેવા તો કોઈને પણ પૂછો ઈશ્વર ગાતો તો ઉપર એટલે ખબર છે ને ઈશ્વર ક્યાં છે એટલે એ રીતે ખોવાઈ જ ગયેલાની વાત નથી કે ઈશ્વર કોઈ જગ્યાએ ખોવાઈ ગયા છે પણ છે ને અમુક સમય માણસ પણ અનુભવ કરે છે અરે ઈશ્વરનો મારી જોડે પહેલાં જે સંબંધ હતો ને ઈશ્વરનો સંબંધ મારી જોડે પહેલાં જેવો નથી ઈશ્વર ખોવાઈ ગયા લાગે છે તને શોધનારા વાંકે છે ફરી વાંચો તો આગળ 24 અધ્યાય ગીતશાસ્ત્ર 24 અધ્યાય એ 6 કલમ ખોવાઈ જાય છે હા દેવ જે છે એ દેવ પણ ખોવાઈ જાય છે દેવનું ખોવાવું એટલે શું માણસ ખોવાઈ જવું એટલે એનો જે પહેલા ઈશ્વર સાથેનો સંબંધ હતો એ સંબંધ નથી રહ્યો ઈશ્વરનું ખોવાઈ જવું એટલે શું ઈશ્વર કઈ રીતે ખોવાઈ જાય અનેક વખત ઇઝરાયલ પુત્રો જે છે એ લોકો વચ્ચેના દેશની નજીક આવી ગયા ઈશ્વરે મૂસાને કીધું કે મૂસા દરેક કુળમાંથી એક માણસને પસંદ કર એ લોકો જાય અને દેશની જાસૂસી કરે અને જાસૂસી કરીને પાછા આવે 40 દિવસ લોકો જાસૂસી કરી 12 પાછા આવ્યા એમાંથી યહોશુઆ અને કાલેબને છોડીને બાકીના 10 જે રહ્યા એ લોકો બધાને ભડકાઈ નાખ્યા એ લોકો પોતે ભડકાયેલા હતા કે ત્યાં તો રાક્ષસ લોકો રહે છે ત્યાં તો આદિ માનવો રહે છે ત્યાં તો હાઈટ બોડીવાળા લોકો રહે છે એમની નજરમાં તો અમે તીડ જેવા હતા અમારી દ્રષ્ટિમાં પણ અમે તીડ જેવા હતા એ લોકો તો આપણને ખાઈ જશે આપણને મારી નાખશે ભયંકર લોકો છે અને ઈશ્વર આપણને મરવા માટે લઈ આવ્યા છે અને આ બધા જ લોકો એરડવા લાગ્યા આના લોકો કહે છે કે નવા આગેવાનો બનાવવા કે છે જે આપણને મિશ્ર દેશમાં લઈ જાય અને આપણને ફરી ગુલામીમાં લઈ જાય કે છે એવા લોકોને આગેવાન બનાવો જો આખી પરિસ્થિતિ આ લોકો બદલવાની વાત કરે છે અને ત્યારે ઈશ્વરને આ લોકોને પર બહુ ક્રોધ ચડ્યો અને બહુ ક્રોધ ચડ્યો અને ઈશ્વરે કોઈ સાથે વાત કરી અને આપણે વાંચીએ ગણનાનું પુસ્તક તેના 14 અધ્યાય એની 32, 33 અને 34 કલમ ગણના 14, 32, 34 પણ તમારી લાશો તો આ અરણ્યમાં પડશે અને તમારા છોકરા 40 અરણ્યમાં ભટકતા ફરશે અને તમારા વ્યભિચારનું ફળ ખાશે જ્યાં સુધી કે અરણ્યમાં તમારી લાશો ગળી જાય જેટલા દિવસોમાં તમે તે દિવસ તે દેશને જાસૂસી કરી રહ્યા એટલે 40 દિવસ તેઓની સંખ્યા પ્રમાણે એક દિવસને બદલે એક વર્ષ લેખે 40 સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો તમે 40 સુધી અન્યાયનું ફળ ખાશો અને મારા વિયોગનો અનુભવ અને મારા વિયોગનો
મારા જુદાપણાનો અનુભવ તમે કરશો. ઓ પ્રભુ કે છે હું તમારી સાથે નથી રહેવાનો. હવે 40 વર્ષ સુધી હું તમારી સાથે નહીં રહું. હું ચાલ્યો અને પ્રભુ ઇઝરાયલ પુત્રોને છોડીને એ જતા રહ્યા 40 વર્ષ સુધી. હાલેલુયા હાલેલુયા. મૂસા હજુ પણ ઈશ્વર સાથે વાત કરતા હતા. ઈશ્વર હજુ પણ ઇઝરાયલ પુત્રોની આગળ આગળ મેઘસ્તંભમાં અને અગ્નિસ્તંભમાં ચાલતા હતા. ઈશ્વરનો મેઘસ્તંભ કે અગ્નિસ્તંભ હજુ પણ મંડપની ઉપર આવતો હતો. મૂસા ત્યાં જતા હતા. મૂસાની સાથે ઈશ્વર વાતો કરતા હતા. પણ ઈશ્વર એવું કહે છે કે આ 40 વર્ષ સુધી તમે મારા વિયોગનો અનુભવ કરશો. હજુ પણ 40 વર્ષ એ માનના ઉપરથી વરસતું રહ્યું. એ 40 વર્ષ દરમિયાન કોઈ ઇઝરાયલ પુત્ર બીમાર નથી પડ્યો. એ 40 વર્ષ દરમિયાન એ લોકોના કપડાં જૂના થયા નહીં, ઘસાયા નહીં. એ લોકોના બૂટ ચંપલ ઘસાયા નહીં. એ લોકો ટૂંકું ચાલતા હતા છતાં લોકોના પગમાં કદી સોજાયા નહીં. એ લોકોની ઢાંકણીઓને કદી ઘસારો આવ્યો નહીં. એ લોકોનું ઠોવેસોમાં કોઈ તકલીફ પડી નહીં. આ બધી ખબર ઈશ્વર રાખતા હતા. પણ છતાં ઈશ્વર કહે છે કે ઇઝરાયલ પુત્રો 40 વર્ષ સુધી તમે મારા વિયોગનો એટલે કે જુદાપણાનો મારી જુદાઈનો તમે અનુભવ કરશો. હું તમારી સાથે રહેનાર નથી. ખરેખર ઈશ્વર કોઈ સાથે રહેતા હતા. પરંતુ પ્રભુ કદી પણ જૂઠું પણ બોલતા નથી. ઘણી વખત ઉદાહરણ આપું છું અને એક વાર મેં ઉદાહરણ આપેલું કે તમે કોઈ સારા સુપર મોલની અંદર તમે ખરીદી કરવા માટે જાઓ છો. હા, તમારી બાજુમાં મુકેશ અંબાણી છે, એ પણ ખરીદી કરે છે, એણે પણ ઘણી બધી ખરીદી કરી. તો બંને સાથે છો, તો બંને સાથે સાથે અડીને ઉભા રહેલા છો. ભાઈ એ સાથે છે એનો મતલબ શું? એ તમારું બિલ ભરી દેશે. એવું કહેતું તો મારી સાથે જ નથી, તારું બિલ ભરી દો. એ તમને ઓળખતો પણ નથી. પ્રભુ સાકો સાથે રહેતા હતા, આ લોકોનો ગુજારો કરતા હતા. પરંતુ પ્રભુ એવું કીધું કે 40 વર્ષની અંદર તમારી લાશો ગળી જશે અને તમારા બાળકો એ લોકો 40 વર્ષ સુધી તરણીમાં ફટકશે. પણ તમે લોકો તરણીમાં મરશો જ, તમારી બીજી પેઢી છે ને એને લઈ જશે. અને આ પેઢીની અંદર જે 20 વર્ષથી વધારે ઉંમરના જે પુરુષ હતા એ લોકો હતા 603,550. એમાંથી યહોશુઆને કાલેબને ઈશ્વર એટલા માટે બચાવ્યા કારણ કે એ લોકો ઈશ્વરની આજ્ઞા પ્રમાણે બરાબર ચાલ્યા. એટલે બેને તમે માઇનસ કરો તો 603,548 લોકો. આ લોકો 38 વર્ષની અંદર સંપૂર્ણપણે ખલાસ થઈ ગયા. અને જો તમે આનું એવરેજ લગાવો 38 વર્ષની અંદર 603,548 લોકો, તો એક દિવસના 44 લોકો મરતા હતા. પ્રભુ ત્યાં જ હતા, એ લોકોને આગળ આગળ જ ચાલતા હતા, એ મુલાકાત મંડપમાં હાજર રહેતા હતા, મૂસા સાથે વાતો કરતા હતા. પણ 44 લોકો જે રોજ મરતા હતા એમાંથી કોઈને બચાવતા પણ નહોતા. પ્રભુ જીવન છે, એ પુષ્કળતાનું જીવન આપે છે. એ જીવન એમની સાથે સાથે ચાલતું હતું. પણ કે જે મારા વિયોગનો તમે અનુભવ કરશો. પ્રભુ સાથે હતા, એ લોકોની બાજુ જોતા નથી. મરો તમે તમારે રોજના 44 લોકોના મોત એટલે. અને એમાં પાસે કોઈ બીમાર નહીં, કોઈના પગ દુખતા નતા, વૃદ્ધાવસ્થા જેવું તા લોકોને હતું જ નહીં, બિંદાસથી ચાલતા હતા લોકો. એ લોકો 120 વર્ષના હોય કે 110 વર્ષના હોય કોઈ ફરક નહોતો પડતો, બિંદાસથી જીવતા હતા એ લોકો. રોજ ચાલતા હતા, પહાડો ચડતા હતા, રેતાળ પ્રદેશમાં ફરતા હતા, કોઈ ફરક નહોતો પડતો લોકોને. પણ અચાનક જ એ ચારે ખૂણામાંથી વચ્ચેથી અહીંથી તહીંથી બૂમો પડતી હતી. કોઈ બૂમ પાડતો હતો મારો બાપ ગયો, કોઈ બૂમ પાડતો હતો મારો પતિ ગયો, કોઈ કહેતો કે મારો ભાઈ ગયો. અને રોજ 44 જણા દાટવાના. એવરેજની વાત કરું છું, 44 તાકો પકડી ના રાખતા. કદી 50 હોય તો બીજા દિવસે 38 પણ હોય. પણ એવરેજ રોજના 44. પણ ઈશ્વર કોઈની સામે જોતા નથી. અને ક્યાં સુધી ના જોયું ખબર? 603,548 લોકો મૃત્યુ પામ્યા ત્યાં સુધી. આને કહેવાય કે પ્રભુ ખોઈ ગયા. આ લોકોની પ્રાર્થનાની કોઈ અસર નથી. એ લોકો ગમે તે કહે પણ આ 44માંથી કોઈ ઓછું થતું નથી. કે ના પ્રભુ એવું કહે કે ના ના હવે આટલા બધા નહીં મારું. એ મરતા જ ગયા, મરતા જ ગયા અને મરતા જ ગયા. આ છે પ્રભુનું ખોવાઈ જવું. પ્રભુ ખોવાઈ જાય ને આવી હાલત થાય. તમે હટ્ટા કટ્ટા આપણા ચાલક જ મરી જાઓ. બધું બરાબર હોય તમને એવું કહો હું હટ્ટો કટ્ટો છું કશું જ નથી,
પણ અચાનક એ મોત આવી જાય, કારણ કે ઈશ્વર હવે તમારી સાથે નથી. અને આમોસના પુસ્તકમાં લખેલું છે, આમોસ પ્રબોધકનું પુસ્તક એનો ચોથો અધ્યાય અને કોઈ છઠ્ઠી ક્રાંતિ વાંચશે. આમોસ ચાર અને છઠ્ઠી ક્રાંતિ વાંચો. મેં પણ તમને તમારા સર્વ નગરોમાં પોતાના પેટમાં ઉતાર એટલે પેલાનું પેટ ભરાય. પણ દાંત કહે છે કે જાઓ મારું ચાવવું જ નહીં, તો આના જ મને જોયે જ નહીં, તો દાંત કદી એવું બોલે નહીં, કારણ કે શરીરનો હિસ્સો છે. પણ ઈશ્વર કે મેં વેર એવું કરાવ્યું કે અનાજ કદી તમારા મોંમાં ના આવ્યો, મતલબ કે તમને એવા કંગાલ કરી નાખ્યા ને કે તમે અનાજ ખરીદી નતા શકતા, કે છે તમે અનાજ ખરીદી નતા શકતા, એવા બનાવી દીધા મેં તમને લોકો. મેં અન્ય દાંતને વેર કરાવ્યું. હા, મેં તમારા સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો છે. હા, તમને રોટલીનો દુકાળ મેં આપ્યો, પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. તમે મારી પાસે આવ્યા નહીં. ઈશ્વર કે છે, ઈશ્વર જ્યારે કોઈનાથી ખોવાઈ જાય, ઈશ્વર ખોવાઈ ગયા હોય તો આવી પરિસ્થિતિ આવે, અન્ન અને દાંતને વેર થઈ જાય અને રોટલીનો દુકાળ પડી જાય. આગળ વાંચો. એમ યહોવા કહે છે, હજી પાક તૈયાર થવાને 3 માસ બાકી હતા, ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાવ્યો અને બીજા નગર પર નહીં. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો અને જે ભાગ પર વરસ્યો નહીં તે સુકાઈ ગયો. હા, જયારે ખેડૂતો ખાસ કરીને જયારે આ ચોખા રોપવાના હોય ત્યાં કોઈ વરસાદની રાહ જોઈએ, અને જો વરસાદ ફટાફટ વરસે અને સરસ આખું ખેતર પાણીથી ભરાઈ જાય એટલે ખેડૂત ખુશ ખુશ થઈ જાય, અને પછી ધરું લાવીને રોપે, અને બીજા દિવસ વરસાદ ને ત્રીજા દિવસ વરસાદ, એ મહિનો સારું ચાલે, અને એ છોડવા જે થોડા થોડા મોટા થાય અને પેલો ખેડૂત બહુ હસતો હોય, ખુશ હોય, હાસ જોરદાર, અને પછી સર વરસાદ બંધ કરી દે. જો શરૂઆતથી ના પણ તો પેલો દાણા કેટલું રોપવાનું, એટલે ખર્ચો તો કરાવવાનો છે, એનો કોઈ બદલો નહીં. માણસ વ્યર્થ ખર્ચા કરી નાખે એનો કોઈ બદલો એને મળે નહીં, બાઇબલ કહે છે. કારણ કે જો શરૂઆતથી સર વરસાદ ના પાડે તો પેલા કોઈ ખર્ચો જ ના કરે, આ તો ખર્ચો બી કરી નાખ્યો, અને ત્યાર પછી સર વરસાદ બંધ કરી નાખ્યો. છોડવા જે થોડા થોડા ઉગેલા કરમાવા લાગ્યા, વાત ખલાસ થઈ ગઈ, એ લોકોને કશું જ પડ્યું નહીં. ખાતરનો ખર્ચો થઈ ગયો, એ લોકોને બિયારણનો ખર્ચો થઈ ગયો, મહેનત કરવાનો ખર્ચો થઈ ગયો, કદાચ નિંદામણ કાઢવાનો ખર્ચો થઈ ગયો, પણ આગળ કશું ના થયું. ઈશ્વર ખોવાઈ જાય ને ત્યારે માણસની હાલત આવી થાય. આગળ. માટે 2 કે 3 નગરોના રહેવાસીઓ ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહીં, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એમ યહોવા કહે છે. આગળ. મેં તમારા પર લૂની તથા ગેરવાની આફત આણી. હા, પ્રભુ કહે છે, મેં લૂ હું તમારી ઉપર લઈ આવ્યો, બહુ ગરમ હવા ફૂંકી, ગરમી ફેલાવી દીધી. પછી તમારા સંખ્યાબંધ બાગો, દ્રાક્ષાવાડીઓ, અંજીરીઓ તથા જૈત વૃક્ષોને જીવડા ખાઈ ગયા છે. હા, બસ જીવડાઓ મોકલ્યા અને બધું ખાઈ ગયા, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા. જ્યારે ઈશ્વર ખોવાઈ જાય ને ત્યારે લોકો આવીને આપણી ઉપજ ખાઈ જાય, વ્યર્થ ખર્ચાઓ થઈ જાય. જ્યારે ઈશ્વર ખોવાઈ જાય ત્યારે માણસની જીવનની અંદર આવી પરિસ્થિતિઓ આવે. હજુ આગળ વાંચો. એમ યહોવા કહે છે, મેં મિશનની પેઠે તમારા પર મરકી મોકલી છે, મેં તરવારથી તમારા જુવાનોનો સંહાર કર્યો છે, મેં તમારા ઘોડાઓનું હરણ કરાવ્યું છે, મેં તમારી છાણીની દુર્ગંધ તમારા નસકોરામાં ભરી છે. બાઇબલનું વચન કહે છે, લડાયો થઈ ગઈ, તમારા દુશ્મનો તમને મારવા લાગ્યા, મેં મરકીઓ મોકલી એટલે કે બીમારીઓ મોકલી, અને તમે બધી બીમારી તમે હેરાન થયા, પરેશાન થયા, તમે યુદ્ધમાં ઉતરી પડ્યા, તમે એમાં મરવા લાગ્યા, તમારા જુવાનો મરવા લાગ્યા. ક્યારે? જ્યારે સર ખોવાઈ જાય ત્યારે આવી પરિસ્થિતિ થાય. પ્રભુ વારંવાર કે તમે મારી પાસે આવ્યા નહીં, પણ ઈશ્વર જ ખોવાઈ ગયેલા કઈથી જાય માણસો? માણસો જાય કઈથી? ઈશ્વર એ ખોવાઈ જાય ને તો આવી હાલત થાય. હા, આગળ. એવું કે છે કે તમે મરતા મરતા જીવતા હતા, કે છે ભયંકર હાલતમાં, ખબર નથી કે આજે મોત આવે કે કાલે મોત આવે, એવી હાલતમાં તમે જીવતા હતા. ઈશ્વર કે છે કે આવું ક્યારે બને? કે જયારે ઈશ્વર એ ખોવાઈ જાય ને ત્યારે આવી હાલત થાય. શું ખરેખર ઈશ્વર ખોવાઈ જાય? શું ઈશ્વરને શોધવા જવું પડે? ધ્યાનથી સમજો.
જ્યારે તમને ઈશ્વરનો અનુભવ થઈ જાય, ઈશ્વર કેવા છે એ તમે જાણી લો. જેમ જાખી પાપી પણ પ્રભુ એની પાસે ગયા અને પ્રભુએ કીધું કે ખોવાયેલું શોધવાના માટે હું આવ્યો છું. જ્યારે તમે ખોવાઈ ગયેલા છો અને ઈશ્વર તમને શોધી કાઢેલા છે, હવે જાખીને તો અનુભવ થઈ ગયો ક્યાં ઈશ્વર છે, એ મહાન છે, એ પવિત્ર છે, એમના વચનોનો અનુભવ થઈ જાય, તમે વિશ્વાસમાં ચાલવા લાગો, તમારા જીવનમાં ચમત્કારો થઈ જાય. અને ત્યાર પછી જ્યારે ઈશ્વરનો અનુભવ થઈ ગયા પછી, એમના વિશ્વાસમાં આગળ વધ્યા પછી, જ્યારે તમે ફરી પાછા ઈશ્વરને છોડી દો, ત્યારે તમે ઈશ્વરના વિરુદ્ધમાં જ્યારે તમે કાર્ય કરો ત્યારે શું થાય છે, ઈશ્વર તમારા જીવનમાંથી એ ગાયબ થઈ જાય છે. જ્યારે તમે જાણી જોઈને ઈશ્વરના રસ્તા પર ચાલતા ચાલતા ઈશ્વરનો અનુભવ કર્યા પછી, ઈશ્વરના વચનો સમજ્યા પછી, એનો અનુભવ કર્યા પછી, પવિત્ર આત્માના ભાગીદાર થયા પછી, જ્યારે તમે ફરી ઈશ્વરના વિરુદ્ધના કૃત્ય કરો ત્યારે ઈશ્વર તમારા જીવનમાંથી ગાયબ થઈ જાય છે. જો ઈશ્વર પુત્ર કેટલી બધી ભૂલો કરેલી તો ઈશ્વર પહેલેથી છોડીને જતા રહેલા નહીં, લોકોને અનુભવ આપ્યો. પાટલા બધા અનુભવ પછી પણ જ્યારે લોકો ઈશ્વર વિરુદ્ધના કાર્યો કરે છે ત્યારે ઈશ્વર લોકોને છોડીને જતા રહ્યા, ત્યારે ઈશ્વરે કીધું કે હવે તમે મારા વિયોગનો અનુભવ કરશો, અને ત્યારે ઈશ્વર એ ખોવાઈ જાય છે. અને ખબર છે ઈશ્વર ખોવાઈ જાય એટલે જેમ ઇઝરાયલ પુત્રો હટ્ટા કટ્ટા તાને રોજ મરતા હતા, એમ જ માણસો મરવા લાગે. ઈશ્વર ખોવાઈ જાય ને એટલે સામસુની હાલત કેવી થઈ, ઈશ્વર દૂર જતા રહ્યા તો લોકોએ આંખો ફોડી નાખી, પેટ ભરાય એટલો માર માર્યો, જેલમાં નાખ્યા, તમાશો કરાવડાયો, ચક્કી પીસાવડાવી, આવી હાલત થઈ જાય. જ્યારે ઈશ્વર ખોવાઈ જાય ને ત્યારે આશા રાજાનો પગ સડી ગયો એમ સડો લાગી જાય. જ્યારે ઈશ્વર ખોવાઈ જાય એટલે ગમે એટલી દવાઓ સર ના કરે જેમ આશા રાજાના સર ના કરી, અને ત્રણ ત્રણ વાર શ્રી ભાઈને એ માણસ મૃત્યુ પામ્યો એવી હાલત થઈ જાય જ્યારે ઈશ્વર છોડી દે તારે. અને યોહાનીસ વર્તમાનમાં લખેલું છે કે 14મો અધ્યાય ના પ્રભાત છે 27મી કલમ, હું તમને શાંતિ આપીને જાઉં છું, હું મારી શાંતિ તમને આપીને જાઉં છું. જ્યારે માણસ જે છે એનાથી ઈશ્વર ખોવાઈ જાય ત્યારે એના જીવનમાંથી શાંતિ જતી, એના જીવનની અંદર એ શાંતિ ના રહે. ધ્યાનથી સમજો આજે કેટલા બધા લોકોની હાલત એ આવી થઈ ગઈ છે, આજે કેટલા બધા લોકોની પરિસ્થિતિ જે છે એ આવી થઈ ગઈ છે. લોકોને જોઉં છું જે વચનો ઈશ્વરે આપેલા છે એ મને યાદ આવે છે, જે પ્રાર્થનાઓ થયેલી છે એ મને યાદ આવે છે. હજુ પણ લોકો બોલાવે છે, હજુ પણ વચનો આપું છું, હજુ પણ પ્રાર્થનાઓ થાય છે, પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી. હવે જે પરિસ્થિતિ જે છે એ બદલાતી નથી. એક પરિવાર કે જે લોકો નાણાકીય ઘણા બધા પ્રશ્નો હતા, ઘણી બધી સમસ્યાઓ હતી અને દીવામાં ડૂબેલા હતા, એ લોકોના માટે એક જ વખત પ્રાર્થના થઈ, ઈશ્વરે લોકોના માટે રસ્તા ખુલ્લા કર્યા અને લોકોની નાણાકીય પરિસ્થિતિ જે છે એ બદલાઈ ગઈ. કારણ કે ઈશ્વરથી ખોવેલા લોકો હતા એટલે ઈશ્વર એક જ પ્રાર્થનામાં શોધવાના માટે આવી ગયા. અને ઈશ્વરે શોધવું હોય તો બહુ વાર નથી લાગતી, ઈશ્વર તરત શોધી કાઢે છે. ઈશ્વર આવ્યા અને ઈશ્વરે એ પ્રાર્થના સાંભળી, એ લોકોની પરિસ્થિતિ બદલાઈ ગઈ. એક કુટુંબની અંદર ગયું અને લઈ જના તો મને એમ જ લઈ ગયેલો, પરંતુ ભાઈનો પગ ફ્રેક્ચર અને પગે પ્લાસ્ટર મારેલું હતું, અને પ્લાસ્ટર મારે તો બે દિવસ થયેલા હતા અને ભાઈ પગ લાંબો કરીને સુઈ રહેલો હતો. અને હું જ્યારે એમના ઘરે ગયો થોડા વચ્ચોનો આપ્યા અને મેં એમને એક જ વસ્તુ શીખવાડી કે વિશ્વાસ અને કરણીનો વિશ્વાસ, જો તમારા માટે પ્રાર્થના કરે તો શું તમે ઊભા થઈને તમે ચાલશો? અને એમણે મને કીધું કે હા હું ચાલીશ. તમે કહો ચલો તમે બેઠા થવા તો થઈ જાવ કે બેઠા થવાશે, બેઠા થાય કહો પ્રાર્થના કરે તો કહું ઉભા રહો ને કે છે મને બે ચાર મિનિટ આપો કે છે સારું. તો બે જણો સહારો લઈને ધીરે ધીરે બીજા રૂમમાં ગયા, બે ત્રણ મિનિટ પછી આવ્યા
શું હતું તો કઈ ને મોડા પડી કે પ્રાર્થના હા પડી કે રાખીને થોડી ચલાય વાત બરાબર પડી કે કોકડા કરી ના હાલ આવું જીવન આવી વ્યક્તિ તમે વિચાર કરો એનો શું વિશ્વાસ હોય જો કોઈ વિશ્વાસ ના હોય પ્રાર્થના કરી પ્રાર્થના કર્યા પછી બહેને કીધું ભાઈ મેં તમને કીધું તમારે ચાલો પડશે ચાલો ખરેખર ચાલો હા ચાલો એ ઉભા થઈ ગયા છુટ્ટા ચાલવા લાગ્યા મેં કહ્યું તમને કોઈ જગ્યા દુખતું તો કહો મેં કહેના અમારે કોઈ જગ્યા નથી દુખતું હું ચાલતા ચાલતા પાછા ચાલતા ચાલતા પાછા કઈ જગ્યા દુખતું કોઈ જગ્યા નથી દુખતું જોયું 17 સુધી કાઢ્યા બપોરે મને ખબર પડી તો એ ભાઈએ પ્લાસ્ટર તોડી નાખ્યું પોતે પોતે પ્લાસ્ટર તોડી નાખ્યું અને એ ભાઈ જે છે એ તો એમની બહેરીને એ જ જમણા પગે પ્લાસ્ટર હતું એનાથી પેલી હોન્ડાની કીક મારી અને તો એમના એમની વાઇફને એ જોબ પર લેવા માટે ગયા અને થયું એવું હતું કે તાજું તાજું પેલું એક્સિડન્ટ થયેલું હતું તાજી તાજી આ પરિસ્થિતિ હતી એટલે પત્નીને પણ એકદમ યાદ ના રહ્યું કે મારા પત્નીનો તો એક્સિડન્ટ થયેલો હતો તો ખાટલા પર સૂર્યા એ બી આઈને હોન્ડા પર બેસી આ ભાઈ બી ચિરા નાખી તો તને કશું આશ્ચર્ય ના થયું તો કે શાનું આશ્ચર્ય કે તમે આવો છો મને લેવા માટે એવું શું બરાબર આજે તને આશ્ચર્ય તો પેલી એકદમ ઝપકી હા તમારો પગ તો ફ્રેક્ચર હતો કઈ કયું પ્લાસ્ટર અરે હાજર પ્લાસ્ટર નહીં ભાઈ પ્રાર્થના માટે મને તરસ જ આપણો મળી ગયો મને પ્લાસ્ટર પાસે છોડી નાખ્યો પ્રભુથી ખોવાયેલો હતો પ્રભુએ શોધી કાઢ્યો આ પ્રભુનું કામ છે આ માણસ શું કામ નથી પ્રભુએ એને શોધી કાઢ્યો અને એ માણસના અંદર કામ થયું ઈશ્વર તરત કાર્ય કરે છે ઈશ્વર શોધવા આવે એટલે ઝાંખીનું જીવન તરત પરિવર્તન થઈ જાય ઈશ્વર શોધવા આવે એટલે પ્લાસ્ટર ફટાફટ જે છે એ દૂર થઈ જાય પણ માણસને જો દેવ શોધવો હોય ને હાલેલુયા જો માણસને દેવ શોધવા હોય અને દેવ જો એના જીવનમાંથી ગાયબ થઈ ગયા હોય અને જો દેવને શોધવો હોય તો ખરેખર માણસને બહુ ભારે પડે છે બહુ ભારે પડે છે પણ ઈશ્વર તેવું કહે છે આપણે વાંચીએ સાહેબ પ્રભુનું પુસ્તક 55મો અધ્યાય 66 કલમ યહોવા મળે છે એટલામાં તેને શોધો શું કે છે યહોવા મળે છે એટલામાં તેને શોધો કયા ટાઈમમાં મળે કોઈ બી ટાઈમમાં મળે એનો મતલબ કોઈ બી ટાઈમે તમે શોધી શકો છો ઈશ્વરે તો ગીત શાસ્ત્રમાં લખ્યું ગીત શાસ્ત્ર નું પુસ્તક 32મો અધ્યાય 66 કલમ તે માટે તો મળે એવે સમય દરેક ભક્ત તારી પ્રાર્થના કરે પ્રભુ ખોવાઈ ગયા છે અને પ્રભુ તમે મળો એવા સમયે તો પ્રભુ કયા સમયે મળે પ્રભુ 24 કલાક જાગતા પ્રભુ તો ગમે ત્યારે એ મળી જાય તો ધ્યાનથી સમજો માણસ એ ઈશ્વરને એ શોધે છે કયો માણસ શોધે છે કહું જો સુધી વિશ્વાસમાં નથી આવે તો ખબર જ નથી ઈશ્વર જેવી કશું વસ્તુ એ નથી શોધતો પણ કેવા માણસો શોધવાની જરૂર પડે છે ખબર છે જેને ઈશ્વરે પ્રાપ્ત કરી લીધેલા અને ત્યાર પછી એને ઈશ્વરે છોડી દીધા એના અધર્મના કામોને કારણે એના પાપોને કારણે ઈશ્વર એને છોડીને જતા રહ્યા ઈશ્વરે એના જીવનમાંથી ગાયબ થઈ ગયા અને હવે એ માણસ એ ઈશ્વરને એ શોધી રહ્યો છે બાઇબલ કહે છે કે ઈશ્વર મળે એવા સમયે તેને શોધો કોઈ સમય એવો નથી કે જ્યારે ઈશ્વર એ આપણને ના મળી શકે ઈશ્વર તો ગમે તે સમય આપણને મળે અને ઘણી જગ્યાને છે કે દવાની દુકાનની બહાર 24x7 24x7 એટલે કે 24 કલાક 7 દિવસ એટલે કે રવિવારે બી અમે રજા નહીં પડે બસ માદા પડતા રહો દવા લેતા રહો અમે અડધી રાતે પણ તમને આપ્યા કરીશું હે ને પ્રભુ ભી 24x7 24x7 એ તો ગમે ત્યારે તમે જાઓ પેલો તો કદાચ ઊંઘતો બી હોય તો અમારે કદાચ ઘંટડી મારવી પડે પ્રભુને એવું કરવાની જરૂર નથી પ્રભુ ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં એ મળી શકે એમ છે પણ અફસોસ મળતા નથી જે શોધે છે એને ખરેખર દેવ જે મળવા જોઈએ એ મળતા નથી કેમ ખબર મળે તો પરિસ્થિતિ સુધરી જાય માણસની પરિસ્થિતિ બગડી એ ઈશ્વર વિરોધના કૃત્યો કર્યા
ઈસરાયલ થી ગાયબ થઈ ગયા, હવે એની પરિસ્થિતિ ખરાબ થઈ, એટલે ઈસરાયલ શોધવા લાગ્યો, જો મરી ગયા હોય તો પરિસ્થિતિ ફરી પાછી બદલાઈ જાય, પણ જો પરિસ્થિતિ ના બદલાતી હોય તો એનો મતલબ ઈશ્વર હજુ ખોવાયેલા જ છે. ઈશ્વર એ માણસને હજુ એ મળ્યા નથી. ઈશ્વર એ માણસ શોધે છે ખરો, પરંતુ એને મળ્યા નથી. હું જોતો હોઉં છું લોકોના જીવનની અંદર, તો ધ્યાનથી સમજો. હમણાં જ એક ભાઈનો મોબાઈલ હતો, એ કદાચ ચોરી થઈ ગયો કે ખોવાઈ ગયો કે જે કંઈ થયું, અને મને નથી ખબર એ મોબાઈલની કિંમત કેટલી હતી, પરંતુ એના બે દિવસની અંદર બીજો નવો મોબાઈલ આવી ગયો. શું આ ખોવાયેલો મોબાઈલ કે ચોરાઈ ગયેલો મોબાઈલ એ તો નથી જ્યાં બીજો આવી ગયેલો, પણ આજે મોબાઈલ ગયો તો શું આટલી આસાનીથી તરત બીજો આવી શકે? પણ એના માટે શું કર્યું હશે ખબર છે? સર્ચ માર્યું હશે, કોઈ બીજાના મોબાઈલથી જોવું કયો મોબાઈલ સારો છે, કયો મોબાઈલ થોડો સસ્તો પડે એવો છે, અને મારું જે કામ છે એમાં મારે કેવા પ્રકારનો મોબાઈલ જોવે છે એ શોધખોળમાં બે દિવસ લગાવ્યા હશે, પછી કદાચ ઓનલાઈન કે પછી કોઈ સ્ટોર પર જઈને, અને ઘરમાં જે જગ્યા પર પૈસા મૂક્યા છે ત્યાંથી કે બેંકમાંથી કે ગમે તેથી, એ જે કંઈ 12-15 હજારનો મોબાઈલ હશે, ક્યાંથી વધારે ઓછો હશે જે બી હશે, પરંતુ માણસ જે છે એ જીન લઈ આવે. પણ આવ્યો કેમ ખબર છે? સતત દિમાગમાં છે મોબાઈલ લેવો છે, મોબાઈલ લેવો છે, મારો મોબાઈલ જતો રહ્યો, મારી પાસે મોબાઈલ નથી, મારો મોબાઈલ જોયો છે, મોબાઈલ વગર મારું કામ નહીં ચાલે, મારો મોબાઈલ જોઈએ છે. એટલે જ્યાં સુધી આવ્યો ને એને ત્યાં સુધી માણસ જે છે એ જપીને બેસે નહીં. હાલેલુયા. હાલેલુયા. અને લઈને જ એટલે મોબાઈલ આવ્યો. એક ભાઈની બાઈક થોડી કદાચ આમ તેમ હશે, કદાચ એવરેજ ઓછું થઈ ગયું હશે, જૂની થઈ ગઈ હશે, ગમે તે છે, બાઇક જોયો છે, બાઇક જોયો છે, બાઇક જોયો છે, એ તપાસ થાય કઈથી લીધી, કેવી રીતે લીધી, કોણે લીધી છે, કેટલા પૈસામાં લીધી છે, એવરેજ કેટલું છે, ફલાવટ છે, ઠીકો છે, મારી પાસે કેટલા પૈસા છે બેંકમાં, કેટલા પૈસા સોનું ચાંદી કેટલું શું છે, સતત એમાં જીવ, એના માટેના પ્રયત્નો, એના માટે દોડભાગ, અને બહુ જલ્દી કામ થઈ જાય, અને પછી ફટાફટ જે બાઇક જે છે એ બાઇક આવી જાય. એક ભાઈ બીમાર, એના ઘરની અંદર બીમારી, અને એમને નાણાકીય જરૂરિયાતો, પણ સતત એ વિચાર મારે આ કરવાનું છે, મારે પેલું કરવાનું છે, મારે ટીકડું કરવાનું છે, આ જગ્યા પર પેલા જગ્યા, પેલા ડૉક્ટર મળો, પેલા પેલા મશીનમાં જવાનું છે, આ મશીનમાં જવાનું છે, આ રિપોર્ટ, પેલો રિપોર્ટ, આટલા પૈસા, તેટલા પૈસા, કઈથી લાવો, કોની પાસેથી લાવો, સતત વિચાર. એટલે કામ જે છે ને એ બધું ફટાફટ થઈ જાય છે. કેમ? એ મોબાઈલ હોય, એ સાજાપણું હોય, એ બાઇક હોય, એની ભૂખ છે, એની તરસ છે. આ બધા જગતના વાતો, જગતની વાતો છે, જગતના કામો છે, જગતના વાનાઓ છે, ભલે કદાચ કામના હોય શકે. આપણે હું નથી કહેતો કોઈ ખોટા ઈરાદાથી બધું લીધું છે, પણ એના માટે તલબ હાલે ત્યારે કેટલું સ્પીડમાં આવી જાય બધું, તમારે ખોયેલો વસ્તુ બહુ જલ્દી મળી જાય. તો પ્રભુ કેમ મળતા નથી? પ્રભુ આજે શુક્રવાર ઉપવાસ કરો છું, આવી જજો મારી પાસે, નહીં તો સીધો આવતા શુક્રવારે. અઠવાડિયામાં એક તલબ લાગે નહીં, એ શુક્રવારે જ ઉપવાસ કરે. પણ પુનર્ના પુસ્તકમાં એવું લખ્યું છે, પુનર્ણયનું પુસ્તક 4th અધ્યાય, હા તેને 29 લખ, પુનર્ણ 4:29. પણ ત્યાંથી તમે તમારા દેવ યહોવાને શોધશો, ને જો તું તારા પૂરા અંતકરણથી તથા તારા પૂરા જીવથી તેની ખોજ કરશે. હા, પૂરા અંતકરણથી અને પૂરા જીવથી તું ઈશ્વરને શોધશે,
તો મળશે, મતલબ નહીં મળે આવું નહીં કરો. ક્યારે ઈશ્વર મળે? જ્યારે તું તારા પૂરા અંતકરણ થી અને જ્યારે તું તારા પૂરા જીવથી એને શોધીશ તો તને ઈશ્વર મળશે. પાછલા દિવસોમાં આપણે એક બાબત શીખેલા અને બાબત એવી હતી, પૂછીશ તો યાદ નહીં આવે તમને, એનું કહી દઉં છું કે પ્રાર્થનામાં આમેનથી તમે તમારી વાત પૂરી કરો છો, પણ ત્યારે પછી તમારે શું કરવાનું છે? બેસવાનું છે. હાલેલુયા. કેટલા જણ બેઠા અને કેટલા જણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો? કેટલા જણે આમેન થઈ ગયા પછી ઈશ્વરને એવું કીધું, પ્રભુ આ તો મારી જ વાત પૂરી થઈ, હજુ તમારે સાંભળવાની છે, હું બેઠો છું, હું બેઠી છું. કેટલાય સાંભળવાનો પ્રયત્ન કર્યો અને કેટલાની સાથે ઈશ્વરે વાત કરી. ખરેખર મને આટલા કોઈ મેણા ટોળા મારે ને, હું થપ્પડ મારીને બતાવી દઉં કે જો હું કરું છું, હવે હું તમારા બધાની થપ્પડ ખાવા તૈયાર છું, પણ કરો. મને મારો એક વાર કે લે થપ્પડ, બહુ બોલ બોલ કે કર્યું ને, હવે મારા પ્રભુ મારી સાથે વાત કરી. એનો મને જે આનંદ થશે ને તમારી થપ્પડનો, એ આનંદ આ વાતમાં નથી મળે કે જે તમે ગુંડા કામ કર્યા છે ને એમાં ને એમાં તમે જીવ્યા કરો છો ને, એમાં મને આનંદ નથી. જે તમારી બીમારીઓમાં અને શ્રાપોમાં અને તમારી ખોટી બાબતોની અંદર તમે જીવો છો ને એમાં મને કોઈ આનંદ નથી થતો. આ બોલવાનું કારણ ખાલી એક જ છે કે તમારા જીવનમાં સુધારો આવે. મારે એક જ ઈચ્છા છે કે આ જગ્યા પર જેમ ભેગા છે એમ આપણે સ્વર્ગમાં ભેગા થઈએ, પણ માણસો છાતા નથી. કેટલા વચનો, કેટલા સચોટ વચનો ક્યાં ક્યાંથી શોધીને કેટલી મહેનત કરીને બતાવવામાં આવે અને માણસ મીટિંગમાંથી ઉઠ્યો નથી. આજે પણ તમે જોયું, હું આજની જ વાત કરું, આજે પણ જોયું. અત્યારે જે તમારા ચહેરા પર ગંભીરતા છે ને, આ મેસેજ પર ત્યાં 10 મિનિટ પછી જોજો. જો તમે એકબીજા સાથે હસતા મજાક કરતા ના દેખાવ, આ તો હું બીજા દિવસે કે અઠવાડિયા પછી પૂછું છું કે ભાઈ તમે શું શીખેલા, ખરેખર 10 મિનિટ પછી પણ યાદ નથી રહેવાનું. કે યાદ રહેતું હોત ને તો સુધારો ક્યારનો આવી ગયો હોત. પરંતુ માણસ એ દેવને એ પૂરા અંતકરણથી અને ખરા જીવથી એ શોધતો નથી. પણ જો એકાદ દહીકવાનું ઓછું થઈ ગયું હોય, જો ઘરમાં એકાદ ટાઇલ્સ તૂટી ગઈ હોય, તો ઊંચો નીચો થઈ જાય, 10 દુકાન કે આવી મેચિંગ ટાઇલ્સ મળશે, તહીં મેચિંગ જોઈએ છે, ઉપરની કઈ પડેલી નથી, એક વસ્તુ ખોવાઈ ગઈ, એક કપડું આગું પાછું થઈ ગયું, એકાદ કપડું કદાચ ફાટી ગયું, લાવવું પડશે, લાવવું પડશે. મને તો આ જ દુકાનના કપડાં જોઈએ, મને તો ફલાણી જ બ્રાન્ડ જોઈએ, મને તો આવી જ સિલાઈ ગમે, મને તો આવી જ ફેશન ગમે, એમાં કોઈ બાંધ છોડો નહીં. એ તમે કરી શકો છો કારણ કે એની તમે ભૂખ છે, તરસ છે, પૂરા અંતકરણથી તમે કરો, ખરા જીવથી તમે કરો છો, માટે થઈ જાય છે તમારાથી. પ્રભુને શોધવાનું કામ, તમે પ્રભુનું શોધો, શું મને ફાયદો થવા નથી થવા? ફાયદો તમારી જાતને છે, ફાયદો એ કે મને થવા નથી. ઈશ્વર સિનાઈ પહાડ પર ઉતર્યા, આખો પહાડ ભડકે બળવા લાગ્યો, પહાડ ધ્રુજવા લાગ્યો, ઈશ્વર પુત્રો ત્યાં આસપાસ ઉભા રહેલા હતા. ઈશ્વર બૂમ પડે મુસા ઉપર પહાડ પર આવી કે છે, મારે તારે સાથે વાત કરવી છે. ધ્યાનથી સમજો, આગ લાગેલી છે પહાડને,
ધુમાડો નીકળી રહેલો છે, એના જ અગ્નિના ભડકા છેક વાદળો સુધી પહોંચી ગયેલા છે, એ ભયંકર આગ ઈશ્વર ની અંદર છે. અને ઈશ્વર મૂસા ને કે મૂસા આય, મૂસા મારે તારી સાથે વાત કરી છે, મૂસા ઉપર આય. અને બાઇબલ નું વચન કે છે નિર્ગમન નું પુસ્તક 24મો અધ્યાય અને વાંચો છે 12મી કલમ થી. કોઈ અને તેને વડીલો ને કહ્યું અમે તમારી પાસે પાછા આવીએ ત્યાં સુધી અહીં રહીને અમારી રાહ જોજો, અને જુઓ હારૂન તથા હું તમારી સાથે છે, જે કોઈને કઈ તકરાર હોય ઈશ્વરે મૂસા સાથે વાત કરી. ક્યાંય ભૂખ તરસ કે છ છ દિવસ સુધી ઈશ્વરની હજુરમાં ઈશ્વરનો અવાજ સાંભળવા માટે કોઈ ઊંધો પડી ગયો, એ બી ભડકે ભડતા પહાડની અંદર છાય ભૂખ તરસ છે. ઈશ્વરે શોધવાનો ખરો અંતકરણ છે, ખરો જીવ મૂસા જેની સાથે ઈશ્વર મોડા મોડો વાત કરતા હતા કે ના જો આજ સુધી પ્રભુ તો ઉભો નથી થયો, પણ ક્યારે છ છ દિવસ સુધી, એક દિવસના 24 કલાક, 6 દિવસના તમે વિચારો કેટલા કલાક, ચારે બાજુ આગ લાગેલી છે, આગની અંદર છે મૂસા, અને 7મે દિવસે ઈશ્વર મૂસા સાથે વાત કરે છે. એક પણ વખત મૂસા બહાર આવીને યહોશુઆ બહારની સાઈડ છે કહેતા નહીં, એ યહોશુઆ ઈશ્વર જતા જોયા તો કોઈ દેખાતું, જતા રહું છું પાછું છાણીને જતા રહું છું, આવશે તો આ જોઈ લઈશું, એક પણ વખત નહીં. એ સાષ્ટાંગ દંડવત મુદ્રામાં કારણ કે ઈશ્વરને મળવા ગયેલા, એક કમર પર હાથ રાખીને ઉભા ના રહે, એ સાષ્ટાંગ દંડવત પ્રણામની અંદર એ મૂસા છ છ દિવસ સુધી એ કન્ટિન્યુઅસ ઈશ્વરનો અવાજ સાંભળવા માટે એ દંડવત પડી રહ્યા. એ ભયંકર પરિસ્થિતિ, કોઈ તક્યો નથી, કોઈ રજાઈ નથી, કોઈ ગાતું નથી, એવી હાલતમાં હું તો જોઉં છું ઘણાને એમના ઘરમાં ઘૂંટણ પડતા પહેલાં તો તક્યો રહી જશે, બોલો ત્યાં કશું જ નથી. મૂસાની ભૂખ તરસ તો જુઓ, ઈશ્વર કહે છે કે જો તમે ખરા અંતકરણથી મને શોષો તો હું મળીશ, કહે ખરું અંતકરણ, જો તમે પૂરા જીવથી મને શોષો તો હું મળીશ, એનો મતલબ ખરું અંતકરણ નહીં હોય તોય નહીં મળે, અને ખરા જીવથી નહીં શોધો તો પણ ઈશ્વર નહીં મળે. યહોશુઆના પુસ્તકમાં લખેલું છે 7મો અધ્યાય 6ઠી કલમ, અને યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા ને પોતે ઇઝરાયલના વડીલો સુધા યહોવાના કોષની આગળ ભૂમિ પર સાંજ સુધી ઊંધો પડી રહ્યો. શું કે સાંજ સુધી ઊંધા પડી ગયા, આમાં નથી ખબર સવારથી સાંજ સુધી પડી ગયા કે બપોરથી, પણ કદાચ સવારથી નહીં તો બપોરથી તો ખરું છે, કે સાંજ સુધી લખેલું છે એટલે જ્યારે ઊંધા પડ્યા હશે ને ત્યારે સાંજ તો નથી છે, એટલે કમસે કમ બપોરથી તો ખરા છે, ખબર નહીં 2 કલાક 4 કલાક. પણ એ યહોશુઆ જેની સાથે ઈશ્વર સરસ વાતો કરે છે, એ યહોશુઆને ઈશ્વર જવાબ નથી આપતા, તો જો સાંજ સુધી એ ઊંધામાં પડી ગયા, ક્યારે ઉઠે છે ખબર છે, ક્યારે પ્રભુનો અવાજ આવે છે, ક્યાં છે પ્રભુને શોધવાની આ ભૂખ અને આ તરસ. ડાનિયલ ખતરનાક માણસ, એક જ બાઇબલ અંદર એવું એક પાત્ર છે કે જેણે કોઈકનું સ્વપ્ન પણ કહી બતાવ્યું છે, અર્થ બતાવનારા તો ઘણા છે પણ સ્વપ્ન પણ કહી બતાડ્યું હોય એવો ફક્ત દાનિયેલ. એક જ વખત પ્રાર્થના કરીને બિંદાસ સુઈ ગયા અને પ્રભુ બોલો સ્વપ્નમાં એ સપનું જે નબુખાદને સર આવેલું હતું એ દાનિયેલને દેખાડી દીધું, કહો વિશ્વાસ ગજબની વાત, પણ એક દર્શન થયું ને એની સમજૂતી ના મળી
दाने प्रार्थना करता रहा जवाब ना मळ्यो एकवीस दिवस सुधी दानियेल उपवास कर्यो अने दानियेल पुस्तक में लखेलू छे तेनो दसमो अध्याय एने बीजी एंट्री छे कला આજે તો લોકો ફેશનમાં ચાલે છે પણ એ જમાનાની અંદર જે રાજા હોય ને એને અગર તમે તેલ લગાવ જઈ ના શકો તમે ચમકતા હોવા જોઈએ તમે સ્ફૂર્તિલા હોવા જોઈએ અને આ દાનેલનું પદ એ રાજાની બરાબર બાજુમાં બેસવાનું રાજા પછીનો દરજ્જો એ દાનેલનો અને જો દાનેલ ઉદાસ થઈને જાય પુત્રલા મોડે જાય અને રાજા એવો જોવો તો સીધું એક જ સજા મારી નાખવાની મારી સામે ઉદાસ છે મારી સામે કમજોર ના ચાલે રાજાને હજુરમાં બધા રુષ્ટપુષ્ટ જ જોઈએ તાજગીવાળા જોઈએ પેલા જે રાજાઓનો રાજા છે જે પ્રભુનો પ્રભુ છે એની સામે કેવો ભારવાનો છે બિલકુલ તાજગીમાં બિલકુલ સ્ફૂર્તિમાં છે પણ આ દાનેલ વિચાર કરતા નથી મોત આ તો મોત રાજા મારી નાખે તો મારી નાખે નહીં ખાવું એકવીસ દિવસ પ્રભુ મને અર્થ આપો જે દર્શન મળ્યું છે સમજૂતી આપો વિચાર કરો કે આવી ભૂખ અને તરસ આજે કોને છે કોણ આજે આવી ભૂખ અને તરસથી એ દેવને શોધે છે અને દેવને શોધતા નથી એટલે દેવ એ મળતા નથી દેવ તમને શોધવા માટે આવે તેમનામાં શું ભૂખ તરસ નહીં હોય તમને શોધવાની એને તો સ્વર્ગ છોડવાનું હતું તમે તમારી બૈરીને તમારા પતિને નહીં છોડી શકતા નાનો હતો છો પ્રભુ તમે આપેલી છે બીમારીમાં સાજાપણામાં અમીરામાં ગરીબામાં નહીં છોડવાની હા પણ પ્રાર્થના માટે તો કીધું છોડ શું સાજી થઈ ગયો જોડે રહ્યા તો શું સાજો થઈ ગયો પતિ ના એ જ પરિસ્થિતિ આજે નહીં જવાનો જતિરસ પિયા બરોબર નહીં જવું ઈશ્વરને એટલી ભૂખ હતી ને ઈશ્વરને એટલી તરસ હતી ને સ્વર છોડી હજે બે પાંચ ગ્રામના દાગીના માટે જે લોકો ફાફડા ફાફડા થઈ જાય છે આજની તારીખની વાત કરું તમે ખાલી કાન કે નાક પરથી ઉતાર્યા છે તિજોરીમાં જો પડી રહેલા છે એટલે હું તો સમજતા જ નહીં કે અમે ઉતારી નાખ્યું છે ઉતારી નાખ્યું હોય ને તાકાત હોય તો કાલે જઈને કચરા પેટીમાં નાખ્યા બધા જો તાકાત ચાલે તો એટલે ભૂલી જજો ખાલી બાહ્ય દેખાવ થયેલો છે અંદર બધું છે પણ મારા પ્રભુ જે સોનાની સડકો પર ચાલતા હતા ને છોડી દીધી જે મહાન સામર્થ્ય શરીર હતું ને કે બેસે એટલે પગ છે પૃથ્વી સુધી પહોંચી જાય જે પહાડો નામ કરે તોલી શકે છોડી દીધું તમારા માટે સાડા પાંચ છ ફૂટના બનીને આવ્યા લોકો પ્રભુને જોવે ને તો આમ જોવે અને તોય પ્રભુ ના દેખાય અને પ્રભુ પોતે આમ જોતા થઈ ગયા દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છું નહીં દાસ સ્વરૂપ ધારણ કર્યું પોતાને ખાલી કર્યા વિચાર કરો શૂન્ય થઈ ગયા શૂન્ય કેટલું છોડ્યું શું તમને શોધવાની ભૂખ તરસ હશે ત્યારે આ ભૂખ તરસ ઈશ્વર ના હોત તો એ પણ તમને ના શોધી શકત એ તમારી પાસે કશું જ માંગતા નથી એમણે પેલા કર્યું છે તમારા માટે હવે તમને કહે છે અને એ બી તમે એમને ગુમાયેલા છે માટે તમારે શોધવા પડે છે તમારે દૂર નથી ગયા તમે તમારા ભૂંડા કારણ લીધે ઈશ્વરે છોડીને આવ્યા છો અને માટે તમારે આજે પ્રભુને શોધવા જવાની જરૂર પડે છે બાકી પ્રભુ તમને છોડીને જતા નથી તમે છોડી મૂકેલા છે અને માટે આજે તમને શોધવાની જરૂર પડે છે પરંતુ એ ભૂખ અને તરસ જે છે એ તો આજે પણ નથી અને પછી જ્યારે મને કોઈ કહે પ્રભુ પ્રાર્થના નથી સાંભળતા ખરેખર પ્રભુએ દુશ્મનને પ્રેમ કરવાનું કીધું અને એ પોતા જેવું એક વખત પ્રભુએ કહ્યું ઇલિયાના જેવું કરજેલા હું આ જેટલા બી છે ને એટલા અત્યાર સુધી કોઈ હોત જ નહીં જીવતું કાં તો બધા 100% ચાલતા હતા તલવાર લઈને જતું માનવું છે કે હાલ બાળના બધા પ્રભુ તો મારી નાખ્યા
એક વખત હોય, વચન બે વખત હોય, પચાસ વખત હોય, વર્ષો સુધી સુધારો જ ના આવે. તમે આગળ જ ના હોતો, કોઈ પરિવર્તન જ નહીં. કેટલી ભયંકર બાબત, કોઈ ભૂખ નહીં સરસ હોતવાની, કોઈ તલબ નહીં. ઈશ્વર ને કેટલી ભૂખ અને તરસ હતી કે ઈશ્વરે આપણને શોધી આપી. અને જો માણસ કહે છે ઈશ્વર પ્રાર્થના નથી સાંભળતા, અલગ તને પ્રાર્થના કરવા છે ને તારા હોઠ ચાલે છે ને, એ બહુ મોટી વસ્તુ છે. બાકી તારા મોળથી તો છે ને તું ઈશ્વર બોલે ને, એ બી ઈશ્વરને ગમે નથી. ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે. એમનો ઉદ્ધાર આપણને આપ્યો, એમનો આત્મા આપણને આપ્યો, એમના વચનો આપણને આપ્યા, અનુભવ કરાવ, ત્યાર પછી આપણે છોડી શકીએ, ત્યાર પછી એમના વિરોધમાં કાર્યો આપણે કરી શકીએ. પણ થાય છે જે વચન આજે આપણે વાંચેલું હતું, માથે લખેલી સુવાર્તક સાતમો અધ્યાય, આપણે સાતમી કલમથી લઈને એને બારમી કલમ સુધી આપણે વચન વાંચેલું હતું. પણ કોઈ વાંચો નહીં સાતમી કલમ. આઠમી કલમ, જેમ કે જે હરેક માંગે છે તે પામે છે, જે શોધે છે તેને જળ છે, જે શોધે છે એને જળ છે. મારા ઘરની અંદર બાય ચાન્સ કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, અને કોણ આ વસ્તુ આપણે લોકો કેને નથી મળતી, એનું સૌથી પેલું આ જ વચન શોધ્યું નથી. બાઇબલમાં સ્પષ્ટ શોધો તો મળે છે, એ શોધ્યું નથી એટલે વાત ના કરો, શોધી લાવ. અને પછી પણ ના મળે, પછી મારે શોધવાની તાકી અલગ. જે બી ડબલા હોય, જે બી બેગ હોય, ખોલવાનું, ઊંધું જ પાડવાનું છે. આમાં બીજું ઊંધું પાડો, ત્રીજું ઊંધું પાડો, એક માંથી મળી જાય. આ તો ફરી ગોઠવવું પડે એટલે કરે ને એ પ્રમાણે. પૂરા હૃદયથી ને અંતકરણથી શોધવાનું. આ વસ્તુ જોવે છે એટલે બાકીના ભલે બધાનું નુકસાન થાય, પણ આ વસ્તુ મને જોવે છે. અંતકરણથી શોધવાનું, ખરા જીવથી શોધવાનું. બાઇબલનું વચન એ ખોટું નથી કે શોધો તો જળશે, એ ખોટું નથી કહેતા કે જે શોધે છે ને જળ છે. પણ એ તો કહે છે ખરા અંતકરણથી અને પૂરા જીવથી એ મને શોધે. બધું ઉથલ પાથલ કરી નાખવું, જો વસ્તુ ના મળે તો. અને અત્યાર સુધી રેકોર્ડ છે કે જો કોઈને કોઈ વસ્તુ નથી મળે તો મને તો મળી જ છે, કે મારે શોધવાની રીત જ આવી, હું તું છતું જ કરી રાખું. એટલે ઘરના બી ખબર પડે જાય કે ગોઠવું તો અમારે જ પડશે, એટલે એ લોકો બી એટલી ભૂખ ત્રસ્તી શોધવા લાગી જાય અને મળી જ જાય. પ્રભુ હોય, આ તો નાની વસ્તુ છે, નહીં મળે તમે બીજું બનાવડા લેશો, નહીં મળે તમે કંઈ ત્રીજું કરી લેશો. પ્રભુ બીજો શોધશો? બીજો પ્રભુ છે? બીજો મળશે? આ જે છે ને ખરા અંત કરે શોધી નાખો. તમારે દૂર થઈ ગયેલા તમારા કામોને કારણે પૂરા અંતકરણથી અને ખરા જીવથી શોધો, મળી જશે. એ બહુ સ્પષ્ટ કહે છે. અને ફરી એકવાર છેલ્લી વખત આપણે વાંચી લઈએ, પુનર્નિયમ ચોથો અધ્યાય તેને 29મી કલમ. જો તમે તમારા દેવને શોધશો, ને જો તું તારા પૂરા અંતકરણથી અને પૂરા જીવથી શોધ કરશે તો તે મળશે. તમારા ઘરની જે બી પરિસ્થિતિ છે, તમારા પોતાની જે કઈ પરિસ્થિતિ છે, ધ્યાનથી સમજો. એ શારીરિક હોય, આત્મિક હોય, આર્થિક હોય, લડાઈ ઝઘડા હોય, કંકાસ હોય, ગમે તો હોય, કોઈ પણ પ્રકારે પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ હોય. અને જો આજે શનિવાર છે, આવતા શનિવાર તમને આપું છું, જો આવતા શનિવાર સુધી તમારી એ પરિસ્થિતિ સુધરતી નથી તો સમજી લેજો તમને તમારા દેવને શોધવાની કોઈ ભૂખ નથી, કોઈ તરસ નથી,
જો આ શનિવાર સુધી તમે તમારી પરિસ્થિતિ નથી બદલી શકતા, કારણ કે તમારે બદલવાની પણ નથી, પણ જો તમે પૂરા હૃદયથી અને પૂરા જીવથી સરસ શોધશો તો તમને મળશે, અને મળશે તમારી પરિસ્થિતિ બદલાઈ જશે. પણ જો ના બદલાય તો સમજી લેજો, એના પછી તમે જિંદગીમાં શોધી નથી શકવાના. અને ત્યાર પછી તમે નક્કી જ કરી લાગ્યો કે મારે નર્કમાં જવું જ છે અને મારે ત્યાં વેઠવું જ છે. આ છેલ્લો ચાન્સ હું તમને આપું છું કે આવતા શનિવાર સુધી તમારા હાથમાં છે. જો તમે પૂરા અંતર કરે શોધશો, મારા ઈશ્વર ચોખ્ખું કહે છે તો તે મળશે, આવું કરશો તો મળશે, લખેલું જ છે. એટલે વચન ખોટું નથી, પણ જો તમે પૂરા અંતર કરે શોધશો તો સમય છે, શોધી નાખો. આજથી જ એ ભૂખ રાખો, એ તલબ રાખો, અને જો ઈશ્વર તમારા જીવનમાં આવે છે કે નથી આવતા, અને તમારી પરિસ્થિતિ બદલે છે કે નથી બદલી નાખતા, જે માણસ બનીને તમારી પાસે આવી શકે છે તો શું તમને મળવાના આવી શકે, એ ચોક્કસ આવશે, તમને મળશે. પણ જો તમે ભૂખ અને તરસ રાખશો તો જ. આવો આપણે આપણે આંખોને બંધ કરીએ, આવો આપણા પડામસ્તકો પ્રભુ સુખ્રિસ્તી હજુર મળે.